Hello students, we learn Gujarati standard 6. तो standard 6 में students आप लोगों का first chapter जो है वो है railway station. ये railway station जो है एक picture lesson है. तो हमें क्या करना है, यानी कि एक चित्र पाठ गुजराती में आपने बोलिए तो एक चित्र पाठ है. तो એમાં શું હોય તો કે આપણે આ ચિત્રને જોઈને એમનું અવલોકન કરવાનું છે કે આ ચિત્ર આપણને શું કહેવા માંગે છે. તો આ રેલવે સ્ટેશનનું ચિત્ર છે કે જેમાં રેલવે સ્ટેશનની અંદર જે પણ દેખામાં આવતું હોય એ આપણને આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે. તો આપણે એમનું અવલોકન કરશું. તો રેલવે સ્ટેશનની અંદર સૌ પ્રથમ તો જે છે તે છે ટ્રેન. તો આપણા ચિત્રમાં આપણે ટ્રેન પણ દેખાઈ આવે છે. ત્યારબાદ સૌથી મહત્ત્વની વસ્તુ તો પેસેન્જર્સ છે. તો પેસેન્જર્સ પણ છે અને ત્યારબાદ સાઈડમાં એક બુક સ્ટોલ આપેલી છે. એમના પછી જોઈએ તો ટી સ્ટોલ મતલબ ચાની દુકાન પણ છે. અને ત્યારબાદ જે ફેરિયાઓ છે વસ્તુઓની વેચવા માટે અને માલ સામાનના હેરફેર કરવા માટે જેમને ત્યાં કહેવામાં આવે છે કુલી અથવા તો મજદૂર જે છે દેખાઈ આવે છે આ પિક્ચરની અંદર. અને ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટિકિટ છે પેસેન્જર્સની ટિકિટને એ છે એ માટે ટીશી, ત્યાં ટીશી કહેવામાં આવે જેને આપણે કહીએ તો ટિકિટ ચેકર, એ પણ આ ચિત્રમાં દેખાઈ આવે છે. અને ચિત્રમાં જોઈએ તો સર એક વોચ અહીંયા દેખાય છે કે જેનાથી પેસેન્જરોને પણ ખબર પડે કે કઈ ટ્રેન કેટલા વાગે આવવાની છે એ પણ દેખાડવા માટે અહીંયા રેલવે સ્ટેશનની અંદર એક ઘડિયાળ પણ દેવામાં આવે છે. અને ત્યાં એક લાઉડસ્પીકર પણ હોય છે જે ઇમ્પોર્ટન્ટ કે આમાં દેખાડું નથી પણ કઈ ટ્રેન કેટલા વાગે આવશે એ ટ્રેનનો સમય બતાવવા માટે એક લાઉડસ્પીકર પણ હોય છે કે જે વારંવાર એમાં જાહેરાત કરવામાં આવે છે. અને પેસેન્જરોને બેસવા માટે એક સિટિંગ બેન્ચ તે પણ રાખવામાં આવે છે. અને ડસ્ટબિન જે સૌથી મહત્ત્વની આપણે જોઈએ તો કચરો ક્યાંય જ્યાં ત્યાં ન નાખવો જોઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને શું છે ડસ્ટબિન. ઓકે, તો આ ચિત્રને આપણે સમજ્યું અને જોયું કે શું કહેવા માગે છે ચિત્ર.